तो कांग्रेसना दिग्गज नेता जयराजसिंह परमार भाजपमां जोड़ाया छे अने जेने लईने कांग्रेसना मुख्य प्रवक्ता डॉक्टर मनीष दोशीए प्रतिक्रिया आपी हती। तेओએ जयराजसिंह परमार भाजपमां जोड़ाता भाजप सरकार पर प्रहारो कर्या हता। तेमणे जणाव्युं हतुं के भाजपने पोतानी सत्ता बचावा माटे कांग्रेसनी जरूर पड़ी छे। ગુજરાતમાં ભાજપાના ભ્રષ્ટ શાસન વાયદો કર્યો હતો કે ગુજરાતના યુવાનોને નોકરી આપીને સરકારી વ્યવસ્થામાં એમની ભરતી કરવામાં આવશે, પણ ભાજપા અને એની આગળ સાચું અને સત્ય ઉચ્ચારણની અપેક્ષા રાખવી એ જ ઘણી અંશે મહદ અંશે જે જાણતા હોય એમને તો ખબર છે કે ભાજપાનો ઉદય અને ઉછેર એ જૂઠાણાથી જ ખીલી ઉઠ્યો છે, અને જૂઠાણું જોરથી બોલવું વારંવાર બોલવું એ ભાજપાનો ગુરુમંત્ર રહ્યો છે। તેવા સંજોગોમાં ભરતીના નામે ભ્રષ્ટાચાર અને ભાજપ ભરતી ભ્રષ્ટાચારને ભાજપ સાથે ચાલે, સરકારી વ્યવસ્થામાં ભરતી કરવાને બદલે અને યુવાનો સાથે છેતરપિંડી કરનારી ભાજપાએ પોતાની સત્તા ટકાવવા અને સત્તાની નીચે એમની ખુરશી જે ખસી રહી હતી તેને બચાવવા માટે આ રીતે કોંગ્રેસમાંથી લોકોને લઈ રહ્યા છે। પરિસ્થિતિ કેટલી નાજુક, 151 પ્લસની વાત કરી 2017માં નર્વસ 90માં આઉટ થનારી ભાજપા, એનકેન પ્રપારે લોકતંત્રની હત્યા કરીને ધારાસભ્યોની ખરીદ ફરોદની રાજનીતિ તો કરી અને આખા ગાંધી સરદારના ગુજરાતે જોયું, પણ શરમ વગરની ભાજપાને આ બધું સામાન્ય લાગે। આવા સંજોગોની અંદર જે લોકો વારંવાર એવું કહી ચૂક્યા છે કે ભાજપામાં જનારા લોકો સાથે કેવો વ્યવહાર થાય છે, એમની સ્થિતિ ક્યાંય કેવી છે, ભૂતકાળમાં ધારાસભ્યો જે વરિષ્ઠ નેતાઓ જોડાયા હતા ધારાસભ્ય તરીકે એમની આજે શું સ્થિતિ છે, મારે વિશેષ એમને નથી કેવું કોઈના વિશે, પણ હું ભાજપાને પ્રશ્ન પૂછવા માગું છું કે તમે તમારી સત્તાની લાઈમાં સત્તાના અંક અને સત્તા ટકાવવા માટે બે બાકડા બનીને જે રીતે ભરતી મેળા કરો છો, તમને ગુજરાતની જનતાએ સામાન્ય નાગરિક ખેડૂતના દીકરાને યુવા સામાન્ય પરિવારના દીકરાને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ થઈને તમામ સમાજના યુવાનોએ એના ઉજ્જવળ ભવિષ્ય માટે એને રોજગાર મળે એની સરકારી ભરતી માટે રાહ જોઈને બેઠા છે। તમે કેન કેન પ્રકારે તમારા ભાજપામાં તમે લોકોની ગોઠવણ કરીને ભ્રષ્ટાચાર કરીને ગોઠવણ કરતા હશો, લોભ લાલચ આપીને વ્યવસ્થા ગોઠવતા છો, પાછલા બાણે ધાક ધમકી આપીને ડર આપીને તમે ભૂતકાળમાં ધારાસભ્યોને લઈ ગયા છો, એ તમારું મોડેલ સરકારી ભરતીમાં પણ છે।